અને સજ્જનો 10-15 ગાવ આપણે બીજા ગામમાં જઈને તોય બોલી બદલાઈ, વિચારધારા બદલાઈ, પરંપરા બદલાઈ. જો એક કાળમાં સ્થળ ભેદથી જો એટલો બધો ફેર પડી જતો હોય તો યુગ યુગાંતરના કાળ ભેદમાં આટલો બધો ફરક હોય તો એમાં કઈ નવાઈ નહીં. એટલે ગજેન્દ્ર મોક્ષની કથા આપણને એમ લાગે, જેમ એમાં એક વાત આવે છે કે ગજ અને ગ્રાહનું યુદ્ધ 1000 વર્ષ સુધી ચાલ્યું. ખાધા પીધા વગર રહ્યા છે, 1000 વર્ષ સુધી લડતા રહ્યા. તો અભિપ્રાય છે, જેમ આનો આધ્યાત્મિક અર્થઘટન હોય છે અને એ ચતુર્થ મન્વંતરની અંદર હરિમેધા નામના જે ઋષિ છે, એ ઋષિની ભાર્યા જે હરિણી, એ હરિણીથી ભગવાનનો હરિ નામનો અવતાર થયો એટલે ભગવાનને હરિ કહેવામાં આવે.